दोस्तों, कोरोनानी ત્રીજી લહેરને કારણે થોડા સમય માટે ફરી એકવાર ફિલ્મો થિયેટરમાં રજૂ થવાની બંધ થયેલી, પરંતુ હવે ત્રીજી લહેર મન પડતા ફરી ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે। ગુજરાતી ફિલ્મોમાં આની શરૂઆત ધુમ્મસ ફિલ્મથી થઈ છે। આમ તો આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયોના ઓનલાઈન પ્લેટફોર્મ પર રજૂ થઈ ચૂકી છે, એટલે ગુજરાતીમાં ધુમ્મસ પહેલી એવી ફિલ્મ છે જે ઓનલાઈન રિલીઝ થયા બાદ થિયેટરમાં રજૂ થવા જઈ રહી છે। આ ફિલ્મને સાઉથની ફિલ્મમાં રીમેક કરવામાં આવશે એવા સમાચાર પણ છે। ધુમ્મસના રિવ્યુ અમારી ચેનલ પર છે, તો તે ફિલ્મ કેવી છે તે જાણવા અમારા રિવ્યુ એકવાર જરૂર જોઈ લેજો। હવે વાત કરીએ પરેશ રાવલની ડબલ ધમાકા જેવી ગુજરાતી ફિલ્મ ડિયર ફાધરના ટ્રેલર વિશે। લગભગ 2 મિનિટના આ ટ્રેલર પરથી ફિલ્મ વિશે શું માહિતી મળે છે તે જાણીએ। ડિયર ફાધર ફિલ્મ આ જ નામથી બનેલા સફળ ગુજરાતી નાટક પરથી બનાવવામાં આવી છે। ટ્રેલર જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ બોલિવૂડ લેવલની છે, અને આખા ટ્રેલરમાં પરેશ રાવલ છવાઈ જાય છે। ખાસ તો શરૂઆતમાં પરેશ રાવલને ફોન પર વાત કરતા જોઈ બોલિવૂડની ફિલ્મ હેરા ફેરીના બાબુરાવની યાદ જરૂર આવશે। ભઈ મેં અલકા કા સાસરા બોલ રહા હું, હમારા બેબી અભી તક ઘર પે આયા નહીં હૈ। બેબી અંકલ આપ એક કામ કીજીએ, ઉસકે મોબાઈલ પે ફોન કીજીએ। યે આઈડિયા મેરે કો તો આયા હી નહીં થા, હું બેબી કરતા હું। આ ફિલ્મમાં પરેશ રાવલની સાથે ચેતન ધાનાણી અને માનસી ગોહિલ જોવા મળવાના છે, એટલે એક્ટિંગના મામલામાં દરેકે દરેક કલાકાર દમદાર છે એવું કહી શકાય। સ્ટોરીની વાત કરીએ તો જે લોકોએ નાટક જોયું હશે તેમને સ્ટોરીનો ખ્યાલ હશે જ। બાકીના દર્શકો માટે ટ્રેલર પરથી સ્ટોરીની વાત કરીએ તો પરેશ પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે। કોઈ કારણોસર બિલ્ડિંગ પરથી પડી જવાથી તેનું મૃત્યુ થાય છે। હવે આ અકસ્માત હતો, આત્મહત્યા કે પછી તેનું ખૂન થયેલું, તેની તપાસ શરૂ થાય છે। જે ઓફિસર આ તપાસ માટે આવે છે તે અદલો અદલ મરી ગયેલા વ્યક્તિ જેવો જ લાગે છે, એટલે કે પરેશ રાવલનો ડુપ્લિકેટ। તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ ઓફિસરને પુત્ર અને પુત્રવધુ પર શક છે, કેમ કે થોડા દિવસો પહેલા મરી ગયેલા પરેશને પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે બોલાચાલી થયેલી। ખરેખર શું થયેલું, અકસ્માત, આત્મહત્યા કે પછી ખૂન? ઓફિસરના રૂપમાં આવનાર પરેશ રાવલ અને મરી ગયેલા પરેશનો ચહેરો કેમ આટલો બધો મળતો આવે છે? આવા બધા સવાલોનો જવાબ જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે, જે માર્ચ 4ના રોજ થિયેટરમાં રજૂ થવાની છે। દોસ્તો, આ ફિલ્મ ઘણી રીતે ખાસ છે, કેમ કે આપણા ઘણા એવા ગુજરાતી નાટકો છે જેના પરથી પ્રેરણા લઈ બોલિવૂડમાં ફિલ્મો બને છે। તો આપણે ઈચ્છીએ કે સફળ ગુજરાતી નાટકો પરથી ફિલ્મો પણ ગુજરાતીમાં જ બને। અને બીજી ખાસ વાત, આપણા ઘણા ગુજરાતી કલાકારો જેવા કે પરેશ રાવલ બોલિવૂડમાં ખૂબ નામ કમાયા છે, તે આપણને ગુજરાતી ફિલ્મમાં જોવા મળે છે, તો આ ફિલ્મ એ બંને વાત પૂરી કરે છે। અને જો આ ફિલ્મ સફળ થશે તો આવા પ્રયોગો વધારે થશે। ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ, ડિરેક્શન, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ઓવરઓલ પ્રેઝન્ટેશન સારું હોવાથી એકવાર તો આ ફિલ્મ જોવા જેવી ખરી। તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું તો તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવશો। સાથે આ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। આપણે મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ।